હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓક્ટોબર 3rd વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે કે આમાં રિસેન્ટલી નોબેલ પુરસ્કારોનું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે. તો કયો પુરસ્કાર કોને મળ્યો છે, શાના માટે મળ્યો છે, એના વિશે વાત કરીએ. રાઈટ, તો નોબેલ પુરસ્કાર કયા કયા ફિલ્ડમાં આપવામાં આવે છે? તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ફિઝિયોલોજી, સાહિત્ય અને પીસ, આ ટોટલ 5 અલગ અલગ ક્ષેત્રોની અંદર નોબેલ પુરસ્કાર દર વર્ષે અનાઉન્સ કરવામાં આવે છે, બરાબર ને? ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ફિઝિયોલોજી અથવા મેડિસિન, સાહિત્ય અને પીસની અંદર, બરાબર ને? તો હવે આ કોને મળ્યું છે અને શાના કારણે મળ્યું છે એની વિશે વાત કરીએ. કે રિસેન્ટલી આમાં નોબેલ પુરસ્કાર ફોર ધ ફિઝિક્સ, ભૌતિક શાસ્ત્રની અંદર નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે? તો રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સે એલેન એસ્પેક્ટ, ઝોન ક્લોઝર અને એન્ટોન ઝિલિંગરને સંયુક્ત રીતે ભૌતિક શાસ્ત્ર 2022માં નોબેલ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. નોબેલ પુરસ્કાર ફોર ધ ફિઝિક્સ કોને મળ્યો છે? તો એલેન એસ્પેક્ટ, ઝોન ક્લોઝર અને એન્ટિન ઝિલિંગરને. કોના દ્વારા નોબેલ પુરસ્કાર ફોર ધ ફિઝિક્સ આપવામાં આવે છે? રોયલ સ્વિડિશ એકેડેમી દ્વારા, રાઈટ? અને શાના માટે મળ્યો છે આ પુરસ્કાર આ ત્રણેય વ્યક્તિને? તો એમને ઇનટેન્જલ ફોટોન સાથેના પ્રયોગ માટે બેલ અસમાનતા ઉલ્લંઘનની સ્થાપના અને ક્વોન્ટમ માહિતીના વિજ્ઞાનની અગ્રણી રિસર્ચ કરેલી હતી. દેખો ફ્રેન્ડ્સ, નોબેલ પુરસ્કાર ફોર ધ ફિઝિક્સ કેટેગરી 3 વ્યક્તિને આપવામાં આવ્યો છે, એલેન એસ્પેક્ટ, ઝોન ક્લોઝર અને એન્ટોન ઝિલિંગરને. કઈ એકેડેમી દ્વારા આપવામાં આવ્યો છે? રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ ધ સાયન્સ દ્વારા આપવામાં આવ્યો છે. શાના માટે આપવામાં આવેલો છે? કારણ કે તેમને જે બેલની જે અસમાનતા હતી તેના ઉલ્લંઘનની સ્થાપના અને ક્વોન્ટમ માહિતીના વિજ્ઞાનની અગ્રણી રિસર્ચ તેમણે હાથ ધર્યું છે, બરાબર ને? અને બીજું કે ફોટોન, એમને ઇનટેન્જિબલ જે ફોટોન છે એના ઉપર એક્સપેરિમેન્ટ કર્યા છે, બરાબર ને? તો આ પર્પઝથી તેમને નોબેલ પ્રાઇઝ ફોર ધ ફિઝિક્સ આપવામાં આવેલું છે, બરાબર ને? ઓકે, જો નોબેલ પ્રાઇઝ ફોર ધ કેમિસ્ટ્રીની વાત કરીએ તો રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ ધ સાયન્સે 3 સંશોધકો કેરોલિન આર બર્ટુઝી, મોર્ટન મેલ્ડલ અને કે બેરી સાર્પલેસને સંયુક્ત રીતે રસાયણશાસ્ત્ર 2022માં નોબેલ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. અને તેનો હેતુ શું છે? તો ક્લિક રસાયણશાસ્ત્ર અને બાયો ઓર્થોગોનલ રસાયણશાસ્ત્રના વિકાસ માટે. તો નોબેલ પ્રાઇઝ ફોર ધ કેમિસ્ટ્રી આ 3 વ્યક્તિને આપવામાં આવેલા છે, કેરોલિન બર્ટુઝી, મોર્ટન મેલ્ડર અને કે બેરી સાર્પલેસ, બરાબર ને? અને આ ત્રણેય સંશોધકોને નોબેલ પ્રાઇઝ ફોર ધ કેમિસ્ટ્રી કોના દ્વારા આપવામાં આવેલું છે? તો આને પણ રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આપવામાં આવેલું છે, બરાબર ને? અને કેમ આપવામાં આવ્યું છે? તો કે ક્લિક રસાયણશાસ્ત્ર અને બાયો ઓર્થોગોનલ રસાયણશાસ્ત્રના વિકાસ માટે, બરાબર ને? અહીંયા ક્લિક કેમિસ્ટ્રીની વાત કરવામાં આવી છે. કે ક્લિક કેમિસ્ટ્રી એટલે કેવી કેમિસ્ટ્રી? એક કેમિસ્ટ્રીની એક બ્રાન્ચ છે કે જેમાં પરમાણુઓને ઝડપથી અને કાર્યક્ષમ રીતે ભેગા થવા દે છે. તેની પહેલ બેરી સાર્પલેસ અને મોર્ટન મેડલ દ્વારા કરવામાં આવી છે. જો આમાં 3 વૈજ્ઞાનિકો છે એકચ્યુઅલી, એમાં મોર્ટન મેડલ અને બેરી સાર્પલેસ શાના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું છે? તો એમને ક્લિક કેમિસ્ટ્રી ઉપર તેમણે સંશોધન કર્યું છે, બરાબર ને? અને આ જે કેરોલિન બર્ટોઝો છે તેમને બાયો ઓર્થોગોનલ રસાયણશાસ્ત્રના વિકાસ માટે આ નોબેલ પ્રાઇઝ ફોર ધ કેમિસ્ટ્રી મળ્યું છે, બરાબર ને? ઓકે, બીજી એક વસ્તુ તમારે ફેક્ટ યાદ રાખવાની છે કે 97 વર્ષની વયે 2019માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર જ્હોન બી ગુડનફ એ આજ સુધી નોબેલ પુરસ્કાર મેળવનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. 2019ની અંદર જ્હોન બી ગુડનફ, એમને 97 વર્ષની વયે નોબેલ પ્રાઇઝ મળેલો હતો કેમિસ્ટ્રીની અંદર, જે નોબેલ પુરસ્કાર મેળવનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ છે, બરાબર ને? એમને કેમિસ્ટ્રીમાં મળેલો હતો, એટલે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. નોબેલ પ્રાઇઝ ફોર ધ ફિઝિયોલોજી અથવા મેડિસિનની વાત કરીએ તો કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે નોબેલ એસેમ્બલીએ 2022માં સ્વાન્તે પાબોને ફિઝિયોલોજી અથવા મેડિસિનનો નોબેલ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. જો નોબેલ પ્રાઇઝ ફોર ધ ફિઝિક્સ અને કેમિસ્ટ્રી કોના દ્વારા આપવામાં આવી? તો રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આપવામાં આવી. હવે નોબેલ પ્રાઇઝ ફોર ધ ફિઝિયોલોજી કોના દ્વારા આપવામાં આવે છે?
તો કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ, જે આ ઇન્સ્ટિટ્યૂટ ખાતે નોબેલ એસેમ્બલી એક બેસે છે, તેમના દ્વારા નોબેલ પુરસ્કાર ફોર ધ મેડિસિન આપવામાં આવે છે, બરાબર ને? શાના માટે આપવામાં આવેલો છે આ પુરસ્કાર? તો હોર્મોન્સ અને માનવ ઉત્ક્રાંતિના જીનોમને લગતી તેમની શોધો માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનનો નોબેલ પુરસ્કાર વર્ષ 2022માં જાહેર થનારા પુરસ્કારમાંનો પ્રથમ પુરસ્કાર છે. જો કે સૌથી પહેલો ક્વેશ્ચન, તો કે નોબેલ પ્રાઇઝ ફોર ધ ફિઝિયોલોજી કોને આપવામાં આવેલું છે? સ્વાન્તે પાબો, બરાબર ને? કોના કોના દ્વારા આપવામાં આવેલું છે? તો કે કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક નોબેલ એસેમ્બલી બેસે છે, તેના દ્વારા આપવામાં આવેલું છે. કેમ આપવામાં આવેલું છે? તો કે એમને લુપ્ત જે હોર્મોન્સ હોય અને માનવ ઉત્ક્રાંતિના જીનોમે લગતી તેમને શોધો કરી છે, એમના માટે તેમને નોબેલ પ્રાઇઝ ફોર ધ ફિઝિક્સ ફિઝિયોલોજી આપવામાં આવેલું છે, બરાબર ને? ઓકે, સાહિત્યની અંદર વાત કરીએ તો નોબેલ પુરસ્કાર સાહિત્યની અંદર કોને આપવામાં આવેલું છે? તો કે ફ્રેન્ચ લેખિકા એની એરનોક્સને સ્વીડિશ એકેડેમી દ્વારા 2022 માટે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો છે. એનો હેતુ શું છે, કેમ આપવામાં આવેલું છે? કે હિંમત અને ક્લિનિકલ ઉગ્રતા માટે કે જેની સાથે તેની વ્યક્તિગત મેમરીના મૂળ વિચલનો અને સામૂહિક પ્રતિબંધોને ઉજાગર કરે છે, બરાબર ને? તેમની જે એમની જે બુક્સ લખેલી છે એ એક ક્લિનિકલ ઉગ્રતા અને હિંમત માટે કે જેને સાથે તેમને વ્યક્તિગત મેમરીના મૂળ વિચલનો અને સામૂહિક પ્રતિબંધોને ઉજાગર કર્યા છે, તો એના માટે તેમને આ સાહિત્યની અંદર નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો છે, બરાબર ને? ઓકે, અને એનું નામ શું છે? એની એરનોક્સ, અને તે ફ્રેન્ચના એકચ્યુઅલી લેખિકા છે, બરાબર ને? ઓકે, નોબેલ શાંતિ પુરસ્કારની વાત કરીએ, નોબેલ પ્રાઇઝ ફોર ધ પીસ, તો એ કોના દ્વારા આપવામાં આવે છે? તો નોર્વેજિયન નોબેલ સમિતિએ એક વ્યક્તિ અને બે સંસ્થાઓને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે, રાઈટ? એમાં બેલરૂસના માનવાધિકાર વકીલ એલેસ બિયારિયાસેકી, બરાબર ને, જે બેલરૂસના રહેવાસી છે અને માનવાધિકાર મેળવવા માટે તે કામ કરે છે, બરાબર ને? અને રશિયન માનવાધિકાર સંગઠન મેમોરિયલ સંગઠનનું નામ છે, અને યુક્રેનિયન માનવાધિકાર સંસ્થા સેન્ટર ફોર ધ સિવિલ લિબર્ટીઝ, બરાબર ને? તો એક વ્યક્તિ અને બે સંસ્થાને નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવ્યો છે આ વખતે, બરાબર ને? એનો હેતુ શું છે, કે યુદ્ધ અપરાધો, માનવાધિકારના દુરુપયોગ અને સત્તાના દુરુપયોગના દસ્તાવેજીકરણના ઉત્કૃષ્ટ પ્રયાસો અને શાંતિ અને લોકશાહી માટે નાગરિક સમાજનું મહત્ત્વ દર્શાવવા માટે આ ત્રણેય એક વ્યક્તિ અને બે સંસ્થાઓને નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવેલો છે, બરાબર ને? તો મેમોરિયલ એ એક સંગઠન છે જે રશિયામાં આવેલું છે. સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ એ પણ એક સંગઠન છે જે યુક્રેનમાં આવેલું છે, જે બંને વચ્ચે હમણાં યુદ્ધ ચાલી રહ્યું છે. અને બેલરૂસના એક વકીલ છે એલેસ બિયાલિયાત્સિકી, બરાબર ને? એમને નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવેલું છે, બરાબર ને? હવે નોબેલ પીસ પ્રાઇઝ વિશે મહત્ત્વની બાબત એ છે કે મલાલા યુસુફઝઈ, જેમણે 17 વર્ષની હતી જ્યારે તેમણે 2014માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો, તે અત્યાર સુધી નોબેલ પુરસ્કાર મળવાનો સૌથી નાની વયની વ્યક્તિ છે, બરાબર ને? હમણાં નોબેલ પીસ પ્રાઇઝ, આપણે નોબેલ કેમિસ્ટ્રી પ્રાઇઝમાં આપણે જોયું કે 97 વર્ષની ઉંમરમાં એક વૃદ્ધને કેમિસ્ટ્રી અંદર નોબેલ પ્રાઇઝ મળ્યું, અને 17 વર્ષની ઉંમરમાં એક છોકરી મલાલા યુસુફઝઈ, જે પાકિસ્તાનની છે, એને 2014માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો, બરાબર ને? ઓકે, ને નોબેલ પ્રાઇઝ કેમ આપવામાં આવે છે? તો નોબેલ પ્રાઇઝ એકચ્યુઅલી સ્વીડિશના રસાયણશાસ્ત્રી, એન્જિનિયર, શોધક અને ડાયનામાઇટ માટે જાણીતા ઉદ્યોગ સાહસિક, બરાબર ને, એક નોબેલ આલ્ફ્રેડ નોબેલ, બરાબર ને, એનું સન્માન કરે છે. નોબેલનો જન્મ 21 ઓક્ટોબર 1833ના રોજ સ્ટોકહોમ, સ્વીડનમાં થયો હતો, અને 10 ડિસેમ્બર 1896ના રોજ સાન રેમો, ઇટલીમાં તેમનું અવસાન થયું હતું. આલ્ફ્રેડ નોબેલે 27 નવેમ્બર 1895 રોજ તેમની છેલ્લી વસિયતનામું કર્યું, અને તેમની મોટાભાગની સંપત્તિ 5 ક્ષેત્રોમાં પુરસ્કારોની શ્રેણીમાં છોડી દીધી. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા દવા, સાહિત્ય અને શાંતિ, નોબેલ પારિતોષકો, રાઈટ? તો 1968માં જે સ્વીડનની મધ્યસ્થ બેંક છે, એ જે સ્વીડનની સેન્ટ્રલ બેંકનું નામ શું છે? રિક્સ બેંક, બરાબર. જેવી રીતે આપણી આરબીઆઈ છે ને, સેન્ટ્રલ બેંક, એવી રીતે સ્વીડનની રિક્સ બેંક છે, એ નોબેલ પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં પુરસ્કારની સ્થાપના કરી. ઇકોનોમિક્સની અંદર પ્રથમ પુરસ્કાર 1969માં રાગનાર ફ્રીશ અને જાન ટીનબર્ગને એનાયત કરવામાં આવ્યો, અને આ પુરસ્કાર સત્તારી તો નોબેલ પુરસ્કાર નથી, પરંતુ તે આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં રિક્સ બેંક પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને? ઓકે,
દેખો, નોબેલ પ્રાઇઝ ફોર ધ ઇકોનોમિક્સ એ સત્તાવાર રીતે એ નોબેલ પુરસ્કાર નથી, પણ આ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબલની યાદમાં જ રિક્સ બેંક દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. રાઈટ, 1969માં સ્ટાર્ટ કરવામાં આવેલું છે, અને સૌથી પહેલાં રેસિપન્ટ કોણ હતા? રાટનર ફ્રીશ અને જાન ટીનબર્ગેન, બરાબર ને? ઓકે. અને આલ્ફ્રેડ નોબેલ, એમનો જન્મ 1895માં, જેમણે જ્યારે છેલ્લું વસિયતનામું લખેલું હતું ત્યારે તેમણે તેમની મોટાભાગની સંપત્તિ આ પાંચ ક્ષેત્રમાં પુરસ્કારો માટે છોડી હતી, અને એ જ પુરસ્કાર ફંડમાંથી અત્યારે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે, બરાબર ને? ઓકે. આપણે નોબેલ પુરસ્કાર વિશે અમુક ફેક્ટ જોઈએ તો 1901થી આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની વર્ષગાંઠના રોજ 10 ડિસેમ્બરના રોજ સમારોહ દરમિયાન નોબેલ પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવે છે, બરાબર ને? આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિકો અને સ્વેરિજેસ રિક્સ બેંક પુરસ્કાર 1901 અને 2022ની વચ્ચે 615 અને 989 વ્યક્તિઓના સંસ્થાઓને એનાયત કરવામાં આવેલા હતા, બરાબર ને? નહીં તો સ્ટોકહોમ સ્વીડનમાં રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ ધ સાયન્સ ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર, રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર અને આલ્ફ્રેડ નોબલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં રિક્સ બેંક પુરસ્કાર આપે છે. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર સ્વીડિશ એકેડેમી દ્વારા આપવામાં આવે છે. રાઈટ, તો નોબેલ પુરસ્કાર 1901થી આપવામાં આવે છે 10મી ડિસેમ્બરે, જ્યારે આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની વર્ષગાંઠ 1 વર્ષ કમ્પ્લીટ થયું ત્યારની વાત છે, બરાબર ને? ઓકે. નોબેલ પ્રાઇઝ ફોર ધ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બરાબર, અને સાહિત્ય, બરાબર ને, એ સ્વીડિશ એકેડેમી દ્વારા આપવામાં આવે છે. નોબેલ પ્રાઇઝ ફોર ધ પીસ એ નોર્વે દ્વારા આપવામાં આવે છે. રાઈટ, અને નોબેલ પ્રાઇઝ ફોર ધ ઇકોનોમિક્સ એ રિક્સ બેંક, જે સ્વીડિશ સેન્ટ્રલ બેંક છે, તેના દ્વારા એનાયત કરવામાં આવે છે, બરાબર ને? ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે બેટી બચાવો બેટી પઢાઓ યોજનામાં કૌશલ્ય માસિક સ્વચ્છતા જાગૃતિનો સમાવેશ થાય છે. એકચ્યુઅલી બેટી બચાવો બેટી પઢાઓની આપણે પહેલાં વાત કરીએ તો આ સ્કીમ બહુ જૂની છે, એકચ્યુઅલી 2015માં લોન્ચ કરવામાં આવેલી હતી, બરાબર ને? બેટી બચાવો બેટી પઢાઓ, રાઈટ, એ ભારતમાં લિંગ ભેદભાવ અને મહિલા સશક્તિકરણને સંબોધવા માટે બેટી બચાવો બેટી પઢાઓની યોજના શરૂ કરવામાં આવી હતી 2015ની અંદર, બરાબર ને? આ યોજના હેઠળ ₹100 કરોડના પ્રારંભિક ભંડોળ સાથે શરૂ કરવામાં આવી હતી, અને બેટી બચાવો બેટી પઢાઓ નામનું ભાષાંતર થાય છે કે સેવ ગર્લ ચાઇલ્ડ, એજ્યુકેટ ધ ગર્લ ચાઇલ્ડ, બરાબર ને? તો જો આપણે એને ઇંગ્લિશમાં કહીએ તો, રાઈટ, તેનો ઉદ્દેશ્ય લોકોને લિંગ પૂર્વગ્રહ સામે શિક્ષિત કરવાનો અને છોકરીઓ માટે કલ્યાણ સેવાઓની અસરકારકતામાં સુધારો કરવાનો છે. દેખો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી બેટી બચાવો બેટી પઢાઓ યોજના કેમ લોન્ચ કરવામાં આવી? કારણ કે 2015 પહેલાં બાળકના જન્મ પહેલાં એક તો જેન્ડર કયું છે, બરાબર ને? અને એ જેન્ડર, ફોર એક્ઝામ્પલ, જો ગર્લ ચાઇલ્ડ હોય, જો ખબર પડી જાય તો લોકો શું કરતા હતા કે ભાઈ બાળકને જન્મ જ ના આપવા દે, રાઈટ? તો એના માટે સરકારે આ સ્કીમ લોન્ચ કરી કે બેટી બચાવો બેટી પઢાઓ, અને એના આ સ્કીમની હેઠળ જ કે જે જન્મની પહેલાં કે જે જેન્ડર આઇડેન્ટિફિકેશન કરવામાં આવતું હતું તેને બેન કરી દેવામાં આવ્યું, બરાબર ને? અને બીજું કે વુમેન ઇમ્પાવરમેન્ટને લગતા ઘણા બધા પ્રોગ્રામો લોન્ચ કરવામાં આવ્યા બેટી બચાવો બેટી પઢાઓની અંદર, અને એના માટે સરકારે સૌથી પહેલાં 100 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરેલું હતું, અને 100 કરોડ રૂપિયા આના માટે અલોકેટ કરેલા હતા 2015ની અંદર, બરાબર ને? ઓકે. બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ એ કયા મંત્રાલય દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ધ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ધ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. હવે તમે કહેશો સર આ તો અત્યારે કોઈ મિનિસ્ટ્રી છે જ નહીં, પણ આ મિનિસ્ટ્રી અત્યારે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં કન્વર્ટ થઈ ગઈ છે, રાઈટ? તો મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ 2015ની અંદર મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ધ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને મિનિસ્ટ્રી ઓફ ધ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, આ 3 મંત્રાલય દ્વારા આ બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. ઇનિશિયલી 100 કરોડ રૂપિયા એલોકેટ કરવામાં આવેલા હતા, બરાબર ને? અને અત્યારે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટની જગ્યાએ કઈ મિનિસ્ટ્રી છે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, બરાબર ને? ઓકે. તો આ બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમની અંદર અત્યારે અમુક વસ્તુનું મોડિફિકેશન કરવામાં આવેલું છે. અમે શું મોડિફિકેશન કરવામાં આવેલું છે તેની વાત કરીએ, બરાબર ને? તો સરકારની ફ્લેગશિપ સ્કીમ બેટી બચાવો બેટી પઢાઓમાં સુધારો કરવામાં આવે છે, અને તેમાં છોકરીઓને બિન પરંપરાગત આજીવિકા વિકલ્પોમાં કૌશલ્ય બનાવી
માધ્યમિક શિક્ષણમાં તેમની નોંધણી વધારવી, માસિક સ્ત્રાવની સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને નાબૂદીને પ્રોત્સાહન આપવા જેવી ઘણી પહેલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાઈટ, તો આ વખતે ફોકસ એના પર કરવામાં આવ્યો છે બેટી બચાવ બેટી પઢાવમાં, કે ભાઈ જે મહિલાઓ છે ને એને ટ્રેડિશનલ સેક્ટરની અંદર નહીં, નોન ટ્રેડિશનલ સેક્ટર. આ કે નોર્મલી ગામડાઓમાં શું થાય કે ભાઈ મહિલાઓને આજીવિકા તો આપવામાં આવે પણ શેમાં, તો કે ભાઈ કપડાં સીવામાં, પછી કે કોઈ ઘરગથ્થું ગૃહ ઉદ્યોગની અંદર, બરાબર ને? તો આ બધી ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ થઈ, બરાબર ને? તો એની અંદર આજીવિકાની હવે જરૂર નથી. તમારે હવે એ લોકોને આજીવિકા આપવાની છે નોન ટ્રેડિશનલ સેક્ટરમાં, મતલબ જે નવી નવી ટેકનોલોજી છે એની અંદર તેમને સ્કિલ પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર ને? ઓકે, બીજું કે પહેલાં માત્ર 11 થી 14 વર્ષની છોકરીઓને જ ફરીથી સ્કૂલમાં એન્ટ્રી માટે એમના પેરેન્ટ્સને અમુક પ્રોત્સાહન આપવામાં આવતું હતું, ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવતું હતું. પણ હવે આ લિમિટ વધારીને 15 થી 18 વર્ષની છોકરીઓ, મતલબ 11 થી 18 વર્ષની છોકરીઓને ફરીથી સ્કૂલમાં એમને એડમિશન લાવવા માટે જે એમના પેરેન્ટ્સને જેટલો પણ ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર હોય તે અહીંયા આ સ્કીમ હેઠળ આપવામાં આવે છે, બરાબર ને? તો આ લિમિટ વધારી દીધી છે, 11 થી 14 વર્ષ હતું પહેલાં, હવે 15 થી 18 વર્ષ કરી દીધું છે, બરાબર ને? ઓકે, મતલબ ઓવરઓલ 11 થી 18 વર્ષ થઈ ગયું છે. ઓકે, ચાલો આપણે આ સ્કીમની પ્રગતિ વિશે વાત કરીએ. તો મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અનુસાર આ યોજના શરૂઆતમાં 100 જિલ્લાઓમાં રજૂ કરવામાં આવી હતી 2014 થી 2015ની અંદર, બરાબર ને? મતલબ 2014-15માં જ્યારે લોન્ચ કરી હતી ત્યારે શરૂઆતમાં 100 જિલ્લાઓમાં આ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, બરાબર ને? અને અત્યારે તે 640 જિલ્લાઓમાં આ યોજના કાર્યરત છે, બરાબર ને? અને એમાંથી 429 જિલ્લાઓમાં જે સીએસઆરની અંદર ઘટાડો થયો છે. સીએસઆરની અંદર મતલબ જે બાળકોને, મતલબ ખાસ કરીને છોકરીઓને સ્કૂલમાંથી એડમિશન નીકાળી દેવું, બરાબર ને? એની સંખ્યામાં ઘટાડો થયો છે, બરાબર ને? ઓકે, જો મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિશે વાત કરું તો એના કેબિનેટ મંત્રી છે સ્મૃતિ ઈરાની, એમનું હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હીની અંદર. સ્થાપનાથી 1985થી વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળનો વિભાગ હતો અને 2006માં એક અલગ મંત્રાલય તરીકે અસ્તિત્વમાં આવ્યું, બરાબર ને? દેખો, 1995માં વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એ માત્ર ડિપાર્ટમેન્ટ હતો, પણ 2006થી મિનિસ્ટ્રી બનાવવામાં આવી વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની, બરાબર ને? અને મિનિસ્ટર કોણ છે? સ્મૃતિ ઈરાની. તો આઈ થિંક તમારા ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે. આપણે નેક્સ્ટ જોશો ફ્રેન્ડ્સ કે સીઆરઆઈ ઇન્ડેક્સ 2022. હવે આ ઇન્ડેક્સની અંદર ભારતનું તેમજ દુનિયાના બાકીના દેશોનું પરફોર્મન્સ કેવું રહ્યું છે એના વિશે વાત કરીએ. તો એના માટે તમને સૌથી પહેલાં તો સીઆરઆઈ વિશે ખબર હોવી જોઈએ. તો સીઆરઆઈનું ફૂલ ફોર્મ છે કમિટમેન્ટ ટુ રિડ્યુસ ઇનઇક્વાલિટી, કમિટમેન્ટ ટુ રિડ્યુસ ઇનઇક્વાલિટી, બરાબર ને? તો આ સીઆરઆઈ ઇન્ડેક્સ કે જે અસમાનતાની અંદર ઇનઇક્વાલિટીને ઓછી કરવા માટે અલગ અલગ દેશોએ કેવા કેવા પગલાં ભર્યા છે એનો આ પ્રોગ્રેશન બતાવે છે, બરાબર? તો આની ચોથી આવૃત્તિ છે, બરાબર? તો અસમાનતા ઇન્ડેક્સ એ ચોથી આવૃત્તિ અનુસાર ભારત એ અસમાનતા ઘટાડવા માટે 161 દેશોમાંથી 123મા સ્થાને આવેલું છે, પરંતુ આરોગ્ય ખર્ચમાં હજી પણ તેનું નીચું પ્રદર્શન છે, બરાબર ને? તો આ સીઆરઆઈ ઇન્ડેક્સ કોને દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? તો કે ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્ટરનેશનલ અને ઓક્સફર્મ ઇન્ટરનેશનલ વચ્ચેનો સહયોગ છે. સીઆરઆઈ ઇન્ડેક્સ કોને દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્ટરનેશનલ અને ઓક્સફર્મ ઇન્ટરનેશનલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને? અને આ ઇન્ડેક્સનું ટોપ કોને કર્યું છે? નોર્વે દ્વારા, ત્યારબાદ જર્મની અને ઓસ્ટ્રેલિયા છે. દેખો કે એક પર્ટિક્યુલર વર્ષની અંદર, મતલબ ફાઇનાન્શિયલ 2021-22ની અંદર ભારતે અસમાનતાને ઘટાડવા માટે કેવા પગલાં લીધા છે, બરાબર? ભારત તથા બાકીના દેશો, બરાબર ને? એ અહીંયા આ ઇન્ડેક્સમાં એનું ઇવોલ્યુશન કરવામાં આવેલું છે, બરાબર ને? તો ટોટલ 161 દેશોનું ઇવોલ્યુશન કરવામાં આવ્યું છે, એમાંથી ભારતનો ક્રમ 123મા આવેલો છે, બરાબર ને? આ ઇન્ડેક્સ લોન્ચ કોને કર્યું છે? તો કે ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્ટરનેશનલ અને ઓક્સફર્મ ઇન્ટરનેશનલ, બરાબર? આ બંને સંસ્થા ભેગા મળીને કર્યું છે. અને આ ઇન્ડેક્સનો ટોપ કોને કર્યું છે? નોર્વે. મને સૌથી સારું ઇનઇક્વાલિટી અંદર કામ કોને કર્યું છે? નોર્વે, ત્યારબાદ જર્મની અને ઓસ્ટ્રેલિયા છે, બરાબર ને? આ ઇન્ડેક્સમાં ઇવોલ્યુશન માટે એકચ્યુઅલી 3 પિલર ઉપર ધ્યાન રાખવામાં આવેલું છે.
કે જાહેર સેવાઓ આપણે પૂરી પાડતી વખતે ઇનઇક્વાલિટી ઉપર કેવું ધ્યાન રાખીએ છીએ, ઇન્કમ ટેક્સ ટેક્સ કલેક્ટ કરતી વખતે આપણે ઇનઇક્વાલિટી ઉપર કેવું ધ્યાન રાખીએ છીએ, અને કામદારોના અધિકારો મતલબ જ્યારે આપણે વર્કર્સનું કામ અલોકેટ કરીએ બરાબર ને, ત્યારે આપણે આ ઇક્વલ જેન્ડર ઇક્વાલિટી પર કે પ્રમાણે આપણે ફોકસ કરીએ છીએ બરાબર ને. તો જાહેર સેવાઓ, કર અને કામદારોના અધિકારો આ ત્રણ ક્ષેત્રે આપણે જેન્ડર ઇક્વાલિટી ઉપર કેવી રીતના ફોકસ કરીએ છીએ, આપણી પોલિસી શું છે એના આધારે એનું ઇવોલ્યુશન કરીને આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે બરાબર ને. અરે ટોટલ 161 દેશોનું અહીંયા ઇવોલ્યુશન કરવામાં આવેલું છે બરાબર ને. ઓકે, અહીંયા ટેબલમાં મેં દર્શાવ્યું છે કે ભાઈ આ રેન્કિંગની અંદર ઓવરઓલ નોર્વે જે ફર્સ્ટ નંબર પર આવેલું છે, સેકન્ડ નંબર પર જર્મની છે, થર્ડ નંબર પર ઓસ્ટ્રેલિયા છે, અને ઇન્ડિયા કયા નંબર પર છે 123. અને જો આપણે આ ત્રણ જે અલગ અલગ પિલર છે એના વિશે વાત કરીએ તો પબ્લિક સર્વિસ રેન્કિંગની અંદર ઇન્ડિયાનો રેન્ક છે 129, ટેક્સ રેન્કિંગની અંદર ઇન્ડિયાનો રેન્ક છે 16. અહીંયા ઘણું સારું પરફોર્મન્સ કરેલું છે આપણે ટેક્સની અંદર જેન્ડર ઇક્વાલિટીને ફોકસ કરવાનું, અને લેબર રેન્કિંગની અંદર ઇન્ડિયા ઘણું જ પાછળ છે 151મો છે બરાબર ને. મતલબ કામને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આપણે હજી પણ જેન્ડર ઇક્વાલિટી ઉપર ફોકસ કરતા નથી બરાબર ને. ઓકે, સીએર ઇન્ડેક્સમાં ભારતના પ્રદર્શનની હું વાત કરું તો ભારતનું 1000 રેન્કિંગ 2020માં કેટલું રહ્યું છે, 2020માં 129 હતું, જે હવે 2022માં કેટલું થયું છે 123. મતલબ 6 પોઈન્ટનો આપણે ઉછાળ માર્યો છે બરાબર ને છેલ્લા 2 વર્ષની અંદર બરાબર. ઓકે, જો હું ભારતની કમ્પેરિઝન કરું એના અલગ જે ઇમ્પોર્ટન્ટ ગ્રુપ્સ છે, ફોર એક્ઝામ્પલ બ્રિક્સ બરાબર ને, બ્રિક્સની અંદર કોણ છે, બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. અને પડોશી દેશોની આપણે વાત કરીએ, બ્રિક્સ કન્ટ્રી અને પડોશી દેશોની વાત કરીએ તો ભારતમાં કુલ ખર્ચના 3.64% આપણે સ્વાસ્થ્ય ઉપર ખર્ચ કરીએ છીએ. ભારતમાં હેલ્થ ઉપર કેટલો ખર્ચો કરવામાં આવે છે તો આપણો જેટલો જીડીપી છે ને એના માત્ર 3.64% જ આપણે હેલ્થ ઉપર ખર્ચો કરીએ છીએ બરાબર ને, જે દુનિયાના ઘણા બધા દેશો કરતાં, ખાસ કરીને બ્રિક્સ કન્ટ્રી અને જે આપણા પડોશી દેશો છે એના કરતાં ઘણો ઓછો ખર્ચો આપણે હેલ્થ ઉપર કરીએ છીએ, જે એક સારી બાબત નથી રાઈટ. ચીન અને રશિયા એ આરોગ્ય ખર્ચમાં 10% યોગદાન આપે છે, બ્રાઝિલ 7.7%, દક્ષિણ આફ્રિકા 12.9%. સૌથી વધુ પોતાના જીડીપીનો ખર્ચો હેલ્થ સેક્ટર પાછળ કોણ આપે છે, દક્ષિણ આફ્રિકા રાઈટ. આપણે પડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન પણ 4.3% આપે છે, બાંગ્લાદેશ 5.19%, શ્રીલંકા 5.88%, નેપાળ 7.8% ખર્ચ કરે છે જીડીપીનો હેલ્થ પાછળ બરાબર ને. તો આપણે અહીંયા ખર્ચ કરવાની જરૂર છે. અને આ ઉપરાંત આપણે જેન્ડર ઇક્વાલિટીની અંદર આપણે ટેક્સ કલેક્શનની અંદર અને પબ્લિક સર્વિસની અંદર સારું પરફોર્મન્સ કર્યું છે, પણ વર્ક અલોકેશનની અંદર આપણે હજી ઘણા પાછળ છે, ત્યાં કામ કરવાની જરૂર છે બરાબર ને. ઓકે, મેં તમને વાત કરી કે આ ઇન્ડેક્સે લોન્ચ કર્યું છે 2 સંસ્થાએ, એક તો ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્ટરનેશનલ અને ઓક્સફર્મ ઇન્ટરનેશનલ. તેમાંથી ઓક્સફર્મ ઇન્ટરનેશનલની આપણે વાત કરીએ તો એનું મુખ્ય મથક છે નૈરોબી કેન્યાની અંદર, અને ઓક્સફર્મ ઇન્ડિયાના સીઈઓ કોણ છે, અમિતાભ બિહાર બરાબર ને. અને રચના ક્યાં થયેલી છે, 1995માં થયેલી હતી બરાબર ને. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે આરબીઆઈએ હમણાં રિસન્ટલી એસેટ રેગ્યુલેશન સ્થાપવા માટે લઘુત્તમ મૂડીની જરૂરિયાત વધારીને કેટલી કરી છે, 300 કરોડ રૂપિયા કરી છે, એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આ એસેટ રેગ્યુલેશન કંપની શું છે, એઆરસી. તો એઆરસી શું કરે છે કે ફોર એક્ઝામ્પલ કોઈ બેંક જે પણ લોન આપે માર્કેટમાં એ બેંકની એસેટ કહેવાય, એ બેંકની મિલકત કહેવાય, કારણ કે એના લોનમાંથી બેંકને વ્યાજ મળવાનું છે બરાબર ને. તો લોન 2 ટાઈપની હોય, એક તો ગુડ લોન પણ હોય અને બેડ લોન પણ હોય રાઈટ. બેડ લોનને આપણે શું કહીએ છીએ, નોર્મલી નોન પરફોર્મિંગ એસેટ બરાબર ને. તો ફોર એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિ એ બેંક પાસેથી 100 કરોડ રૂપિયાની લોન લીધી બરાબર ને, અને એ બેંક પાસેથી લોન લઈને ભાગી ગયો બરાબર ને. તો બેંકની એ લોન કેવી થઈ જશે, એનપીએ થઈ જશે. બેંકની એનપીએ કેટલા કરોડની થઈ ગઈ, 100 કરોડ રૂપિયા ફોર એક્ઝામ્પલ બરાબર ને. તો સર પહેલાં શું કરતો, જ્યારે આ કંપનીઓ નહોતી, જ્યારે એસેટ રિકવેશન કંપનીની સ્થાપના નહોતી કરવામાં આવી, ત્યારે બેંક એ જે પોતાની એનપીએ થાય એની રિકવરી એ પોતાના લેવલ પર જ કરતું હતું બરાબર ને. તો એ 100 કરોડની પ્રોપર્ટી જ્યારે પણ પેલા બેંક પાસેથી પેલા વ્યક્તિએ 100 કરોડ રૂપિયાની લોન લીધેલી હશે તો એને એના ઇક્વિવેલન્ટ અમાઉન્ટની કોઈ પ્રોપર્ટી ગીરવે રાખી હશે રાઈટ. તો એ ગીરવે રાખેલી પ્રોપર્ટીને નીલામી કરીને બેંક એ પૈસા રિકવર કરી શકે બરાબર ને. ઓકે, તો આ વસ્તુ પહેલાં બેંક કરતી હતી, પણ સરકારે બેંકોને બીજા બધા પણ ઘણા કામ હોય તો બેંકને આ પ્રક્રિયામાંથી મુક્ત થવા માટે એક સ્પેશિયલ
કંપનીઓની સ્થાપના કરી, જેને કહેવામાં આવે છે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, જેનું 24/7 કામ જ આ છે કે રિકવરી કરવાનું, નીલામી કરીને રિકવરી કરવાનું. તો એ શું કરશે? તો કે બેંકની એનપીએને પરચેસ કરી લેશે. કે ફોર એક્ઝામ્પલ, આ બેંકની એનપીએ કેટલી છે? 100 કરોડ રૂપિયા. તો આ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની છે ને એ બેંકને 80 કરોડ રૂપિયા આપી દેશે. લે ભાઈ, તું 80 કરોડ રૂપિયા રાખ અને આ જે તારા પાસે બે લોન પડી છે એના મને લોન પેપર આપી દે. રાઈટ? તો 100 કરોડની એનપીએના પેપરને એને કેટલા કરોડમાં પરચેસ કર્યા? 80 કરોડ. તો આ 20 કરોડ નુકસાન કોને થશે? બેંકને. રાઈટ? હવે બેંકને, ફોર એક્ઝામ્પલ, બેંક પોતાના લેવલ ઉપર રિકવર કરત તો કદાચ 70 કરોડ જ આવત. પણ બેંકને લાગે કે ભાઈ મારે આટલા જ કરોડ આવશે અને આ મને 80 કરોડ રૂપિયા આપી રહ્યું છે, તો બેંક આ પેપર્સને એને વેચી કાઢે. હવે પેપર કોની પાસે આવી ગયા? એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પાસે આવી ગયા. આ વ્યક્તિ શું કરશે? જેનું કામ જ 24/7 આ રિકવરી કરવાનું છે, તો તે એફિશિયન્ટલી રિકવર કરાવી શકશે. તે એ જ પ્રોપર્ટીના 90 કરોડ રૂપિયા ઉપજાવી લેશે અને 10 કરોડ એનો પ્રોફિટ થઈ જશે. આવી રીતના એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીનું કામ છે બેંકો પાસેથી એનપીએ લેવાનું અને થર્ડ પાર્ટીને વેચવાનું. સિમ્પલ, બરાબર ને? તો હવે આ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની જો મારે કે તમારે બનાવવી હોય તો પહેલાં તમારે કેટલા પૈસા જોઈતા હતા? 100 કરોડ રૂપિયા. પણ હવે કેટલા રૂપિયા જોઈએ છે? 300 કરોડ રૂપિયા. લિમિટ વધારી દીધી છે, બરાબર ને? તો એક તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરાબર, કે 100 કરોડ રૂપિયા હતા પહેલાં, હવે 300 કરોડ રૂપિયા કરી દીધા છે, બરાબર ને? ઓકે, બીજો શું ચેન્જ કર્યો છે? બીજી એક વસ્તુ કે ફોર એક્ઝામ્પલ, કોઈ બેંક અત્યાર સુધી શું હતું કે માત્ર બેંક અથવા એનબીએફસી, એનબીએફસીને આપણે શું કહીએ? નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. આ બજાજ ફાઇનાન્સ છે જે ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડ કરે છે પણ તે બેંક નથી, તો તે અમે કહેવાય નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. મુથુટ ફાઇનાન્સ છે, તમને ગોલ્ડ લોન પ્રોવાઈડ કરે છે પણ તે બેંક નથી, તો તેને કહેવાય નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, બરાબર ને? તેવી દરેક સંસ્થા કે જે ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડ કરે પણ તે બેંક ના હોય તેને કહેવાય એનબીએફસી, બરાબર ને? તો અત્યાર સુધી શું થાય કે બેંક અથવા એનબીએફસી એ જ, ફોર એક્ઝામ્પલ, એમની પાસે કોઈ ફ્રોડ થયું હોય, બરાબર ને, કોઈ લોન લઈને ભાગી ગયું હોય, બરાબર ને, તો એ રિકવરી કરવા માટે કોની પાસે જઈ શકે? તો કે એનસીએલટી પાસે. એનસીએલટી પાસે, એનું ફૂલ ફોર્મ શું છે? નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. જેવી રીતના આપણે નોર્મલ કેસો કેવા અદાલતમાં સોલ્વ થાય છે, એવી રીતના કંપનીએ કોઈ બિઝનેસ લોન લીધેલી હોય અને બિઝનેસ લોનની અંદર ચૂકવણી ના કરી હોય તો કોઈપણ બેંક અથવા એનબીએફસી જેને લોન આપી છે એ તે પોતાની ફરિયાદ ક્યાં નોંધાવી શકે? એનસીએલટીમાં, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં, બરાબર ને? આ એનસીએલટી વાળો શું કરશે? એક વ્યક્તિ જેને કહેવાય ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ, જેને શું કહેવાય? ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ. ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ, જેવી રીતના વકીલ નોર્મલ કોર્ટમાં હોય છે ને, એવી રીતના આ એનસીએલટી અદાલતની અંદર વકીલ જેવું કામ કોણ કરશે? ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ, જે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હોઈ શકે, કોઈ કંપની સેક્રેટરી પણ હોઈ શકે, મતલબ એ આ એજ્યુકેશનવાળા હોય, આ ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ. એ ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ શું કરશે કે આ બેંક કે એનબીએફસી કે જે કોઈ એનપીએ લઈને આવી રહી છે, બરાબર ને, એ એનપીએને રિકવર કરવાનો પ્રયત્ન કરશે. એના માટે તે એક રિઝોલ્યુશન પ્લાન બનાવે અને એ રિઝોલ્યુશન પ્લાનને પછી જો બેંક એને અનુસરે તો કદાચ એને રિકવરીથી માધ્યમથી વધારે પૈસા આવી શકે, બરાબર ને? તો અત્યાર સુધી આ જે એનસીએલટીની અંદર કેસ કોણ દાખલ કરી શકતું હતું? બેંક અથવા એનબીએફસી જેમને લોન આપેલી છે પેલા વ્યક્તિને અને એને એનપીએ થઈ ગઈ છે, બરાબર ને? ઓકે, હવે આવી કોઈ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની કે જેને કોઈ બીજી બેંક પાસેથી એનપીએ પરચેસ કરેલી છે અને એને રિકવરી કરાવી છે એનસીએલટી મારફતે, તે પણ હવે અપ્લાય કરી શકશે. પણ એના માટે એ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની મિનિમમ નેટ ઓન ફંડ કેટલું હોવું જોઈએ? 1000 કરોડ રૂપિયા. કેટલું હોવું જોઈએ? મતલબ હમણાં તમે વાત કરી કે કોઈ પણ એસેટ ડિકશન કંપનીને તમે નવી બનાવી હોય તો તમારી પાસે કેટલા પૈસા હોવા જોઈએ? 300 કરોડ રૂપિયા. પણ જો તમારી એસેટ ડિકશન કંપની પાસે મિનિમમ 1000 કરોડ રૂપિયા હોય તો તમે એનપીએ રિકવર કરવા માટે આ અદાલતમાં પણ જઈ શકો, એનસીએલટી પાસે, બરાબર ને? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? ઓકે, આઈ થિંક તમને ખબર પડી જશે. બીજું કે ઈઆરસીના અમુક માળખામાં પણ સુધારો કરવામાં આવેલો છે કે હવે ફોર એક્ઝામ્પલ કોઈ પણ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની છે એનો કોઈ એમડી અથવા સીઈઓ નિયુક્ત કરવામાં આવે તો એનો કાર્યકાળ કેટલો રાખવામાં આવશે? 5 વર્ષ. 5 વર્ષ, બરાબર ને? અને જો એને રીઅપોઇન્ટમેન્ટ પણ પોસિબલ છે, જો તે રીઅપોઇન્ટમેન્ટ કરે તો મેક્સિમમ કેટલા વર્ષ સુધી રહી શકશે? 15 વર્ષ સુધી, બરાબર ને? અને એની રિટાયરમેન્ટની એજ કેટલી રાખવામાં આવી છે? 70 વર્ષની, બરાબર ને? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, ચલો, આરબીઆઈની વિશે વાત કરીએ તો આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1935 પહેલી એપ્રિલે. મુંબઈ મહારાષ્ટ્રનું હેડક્વાર્ટર છે. એના ગવર્નર છે શક્તિકાંત દાસ, ડેપ્યુટી ગવર્નર મહેશ કુમાર જૈન, માઇકલ પાત્રા,
એમ રાજેશ્વર રાવ અને ટી રવિશંકર, બરાબર ને? ઓકે ચાલો, હવે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે એમાં રિસેન્ટલી ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023માં લોન્ચ કરવામાં આવેલા છે. કોના દ્વારા? ધી ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ લોન્ચ કરવામાં આવે છે. 2023નું એડિશન છે, બરાબર ને? તેમાં ભારતની અંદર સૌથી પહેલા નંબર પર કઈ યુનિવર્સિટી આવેલી છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ IISc બેંગલુરુ, બરાબર ને? એને પ્રથમ સ્થાન મેળવ્યું છે. અને ટોટલ રેન્કિંગની અંદર ભારતની 75 સંસ્થાઓ આવેલી છે, બરાબર ને? ટોટલ 1800 યુનિવર્સિટીઝને રેન્કિંગ આપવામાં આવેલું છે. એમાંથી ભારતની 75 સંસ્થાઓ, 75 યુનિવર્સિટીઝ આવેલી છે આ રેન્કિંગની અંદર. અને સૌથી ટોપ ઉપર કોણ છે? ભારતીય યુનિવર્સિટીઝની અંદર IISc બેંગલુરુ, બરાબર ને? IISc બેંગલુરુ ગયા વર્ષે 301-350 બેન્ડમાં, જે ગયા વર્ષે ગ્લોબલ લેવલ પર વાત કરીએ તો 301-350 બેન્ડમાં હતી, અને આ વર્ષે 251-300 બેન્ડમાં તેમને સ્થાન પ્રાપ્ત કર્યું છે, બરાબર ને? તો ટોપ 300ની અંદર માત્ર એક જ સંસ્થા છે, આ IISc બેંગલુરુ, બરાબર ને? આ ટાઈમ્સ હાયર એજ્યુકેશનની અંદર, બરાબર ને? ઓકે, ટાઈમ્સ હાયર એજ્યુકેશનની વાત કરું વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સની, તો 2017માં ટોટલ 31 સંસ્થાઓને રેન્કિંગ મળ્યું હતું આ રેન્કિંગની અંદર. 2020ની અંદર 56 યુનિવર્સિટીઝને રેન્કિંગ મળ્યું, અને 2022ની અંદર 75 યુનિવર્સિટીઝ આ રેન્કિંગની અંદર આપણી ભારતીય યુનિવર્સિટીઝને સામેલ કરવામાં આવી છે, બરાબર ને? તો ધીમે ધીમે યુનિવર્સિટીઝનું લેવલ પણ વધતું જાય છે આપણી ભારતીય યુનિવર્સિટીઝનું, અને જેથી કરીને આપણે ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા લોન્ચ કરવામાં આવતી ટોપ યુનિવર્સિટીઝની અંદર નંબર ઓફ યુનિવર્સિટીઝનું પ્રમાણ પણ વધતું જાય છે, બરાબર ને? ઓકે, આ એવોર્ડ્સની મુખ્ય હાઇલાઇટ્સની વાત કરીએ તો 5 ભારતીય યુનિવર્સિટીએ વિશ્વની ટોચની 500 યુનિવર્સિટીઝમાં સ્થાન મેળવ્યું છે. ટોપ 300માં તો માત્ર એક જ છે, IISc બેંગલુરુ, પણ ટોપ 500ની અંદર આપણી 5 યુનિવર્સિટીઝ છે. IISc બેંગલુરુ, GSS એકેડેમી ઓફ ધ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, શુલિની યુનિવર્સિટી ઓફ ધ બાયોટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ, અલાકપ્પા યુનિવર્સિટી, રાઈટ, અને એક છે મહાત્મા ગાંધી યુનિવર્સિટી, બરાબર? તો આ 5 યુનિવર્સિટીઝને ટોપ 500ની અંદર સામેલ કરવામાં આવેલી છે, બરાબર? ઓકે, અને આપણે વર્લ્ડ લેવલ પર વાત કરીએ તો ધ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023માં 104 દેશો અને પ્રદેશોની 1799 યુનિવર્સિટીઓ છે, કે જે 2022 કરતાં 137 યુનિવર્સિટીઝને વધારે સામેલ કરવામાં આવી છે, બરાબર ને? આ રેન્કિંગને યુનિવર્સિટીના રેન્કિંગની અત્યાર સુધીની વ્યાપક અને વૈવિધ્યસભર સૂચિ બનાવે છે, કે શિક્ષણ, સંશોધન, જ્ઞાન સ્થાનાંતરણ અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ, આ 4 ક્ષેત્રોમાં અલગ અલગ સંસ્થાઓનું પ્રદર્શન કેવું છે તેનું આકલન કરીને આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવેલો છે. અને 2023 રેન્કિંગ્સ એ પ્રગતિશીલ વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ લેન્ડસ્કેપની સમજ આપે છે, બરાબર ને? સતત 7 વર્ષથી ઓક્સફર્ડ યુનિવર્સિટી એ વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન યુનિવર્સિટી રેન્કિંગ્સની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટી 7 વર્ષથી પ્રથમ નંબર પર આવે છે, રાઈટ? સૌથી વધારે યુએસની યુનિવર્સિટીઝ એ ટોપ 1800 યુનિવર્સિટીની અંદર સામેલ થઈ છે, 177. એના પછી ટોચના 200ની અંદર પણ યુએસની સૌથી વધારે યુનિવર્સિટી છે. ટોચના જે ટોપની 200 યુનિવર્સિટીઝ છે એમાંથી પણ યુએસની 58 યુનિવર્સિટી છે, બરાબર ને? અને ઓવરઓલ પણ 177 યુનિવર્સિટીઝ છે જેને આ રેન્કિંગમાં રેન્ક મળ્યું છે, બરાબર ને? અને ભારતની 75 યુનિવર્સિટી છે જેને ટાઈમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગ્સની અંદર રેન્ક મળ્યો છે, બરાબર ને? ઓકે, ટોપ 5ની આપણે વાત કરીએ તો સૌથી પહેલી યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ યુકેની યુનિવર્સિટી છે, બરાબર ને? યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ, એને પહેલો નંબર મળ્યો છે. બીજું હાર્વર્ડ યુનિવર્સિટી યુએસ, થર્ડ છે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ યુકે, ફોર્થ છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી યુએસ, એન્ડ ફિફ્થ છે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી MIT યુએસ, બરાબર ને? તો ટોપ 200માં 58 યુએસની યુનિવર્સિટી છે, અને ટોટલ 177 યુએસની યુનિવર્સિટી છે. સૌથી વધારે આ રેન્કિંગની અંદર યુએસની યુનિવર્સિટીઝ છે, બરાબર ને? ઓકે, જો આપણે એશિયાની વાત કરીએ તો એશિયાની અંદર સૌથી વધારે યુનિવર્સિટીઝ કોની છે? જાપાનની છે, 170, બરાબર ને? આના પછી ચીનની 95 છે, અને ત્રીજા નંબર પર ભારત છે 75, બરાબર ને? ઓકે, ચીનની જે સિંઘુઆ યુનિવર્સિટી છે, બરાબર ને, એ ઓવરઓલ 16માં ક્રમે છે, જે એશિયાની સૌથી ટોચની ક્રમાંકિત યુનિવર્સિટી છે, બરાબર ને? તો આટલી ફેક્ટ્સ તમારે યાદ રાખવી પડશે, બરાબર? જો હું વાત કરું ટાઈમ્સ હાયર એજ્યુકેશન વિશે, તો એનો પહેલો અંક 1971માં પડેલો હતો, એનું મુખ્ય મથક છે લંડન યુકેની અંદર, બરાબર ને? ઓકે,
આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ, તમારે રિસન્ટલી આપણા મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જે પિયુષ ગોયલ છે એમને એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેને કહેવાય છે લીડ્સ રિપોર્ટ, બરાબર ને? અને આ રિપોર્ટની અંદર એચિવર્સ કેટેગરીની અંદર 15 રાજ્યો સામેલ થયા છે. હવે આ એચિવર્સ કેટેગરી શું છે, લીડ્સ રિપોર્ટ શું છે, એના વિશે વાત કરીએ. તો હમણાં રિસન્ટલી કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ, જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મિનિસ્ટર છે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના મિનિસ્ટર છે, જે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલના પણ મિનિસ્ટર છે, જે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનના પણ મિનિસ્ટર છે, બરાબર ને? તો આ ત્રણ મિનિસ્ટ્રીનો તો તે મિનિસ્ટર છે, બરાબર ને? તો એમણે એક રિપોર્ટ લોન્ચ કર્યો છે, લીડ્સ સર્વે રિપોર્ટ, બરાબર ને? તો આ લીડ્સ સર્વે રિપોર્ટ એ શું છે? તો લીડનું ફૂલ ફોર્મ છે તો કે લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ. એનો મતલબ શું થયો ફ્રેન્ડ્સ, કે અલગ અલગ રાજ્યોએ એ લોજિસ્ટિકને ઇઝી બનાવવા માટે, મને લોજિસ્ટિક ઉપર થતો ખર્ચો ઓછો કરવા માટે કયા કયા પગલાં લીધા છે એનો અહીંયા સર્વે કરવામાં આવ્યો છે. લીડ્સ સર્વે રિપોર્ટ કરવામાં આવેલો છે, બહાર પાડવામાં આવ્યો છે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા, બરાબર ને? અને આ 2022નું એડિશન છે, ઓકે? અને આ 4th એડિશન છે, ઓકે? તો એના વિશે વાત કરીએ. આ રિપોર્ટ એ અર્નસ્ટ એન્ડ યંગના સહયોગથી ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લોજિસ્ટિક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. હવે તમને પૂછે કે ભાઈ લીડ્સ રિપોર્ટ તૈયાર કોના દ્વારા કરવામાં આવેલો છે, તો કે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ અને બીજું છે અર્નસ્ટ એન્ડ યંગ, આ બંનેના સહયોગથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કે આની અંદર આંધ્રપ્રદેશ, આસામ અને ગુજરાત એ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે, કે જેને 4th લીડ્સ સર્વે રિપોર્ટમાં એચિવર્સ કેટેગરીની લિસ્ટમાં રાખવામાં આવેલા છે, બરાબર ને? સૌથી પહેલાં તો આપણે આ અલગ અલગ રાજ્યોએ એક એવું પરફોર્મન્સ કર્યું છે આ લોજિસ્ટિક્સની અંદર જે થતો ખર્ચો છે તેને ઓછું કરવા માટે, તો એના માટે રાજ્યોને સૌથી પહેલાં તો તેમના લોકેશન વાઇઝ અલગ અલગ કેટેગરીમાં સામેલ કરવામાં આવેલા છે, અને એના પછી એમને 3 અલગ અલગ કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવેલા છે, એચિવર્સ, પછી એસ્પિરન્ટ કેટેગરી, બરાબર ને? તો એવી કેટેગરીની અંદર એમને રેન્કિંગ્સ આપવામાં આવેલું છે. તો પહેલાં આપણે રેન્કિંગ્સ વિશે વાત કરીએ. જો એની અંદર છે ને અલગ અલગ રાજ્યોને અલગ અલગ કેટેગરી, મતલબ સૌથી પહેલાં તો કે લેન્ડ લોક સ્ટેટ્સ, પછી કોસ્ટલ સ્ટેટ્સ, નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ અને ઇન્ડિયન ટેરિટરીઝ, આ 4 કેટેગરીમાં ડિવાઈડ કરી દીધા બધા રાજ્યોને. અને એને પછી જેમને સારું પરફોર્મન્સ કર્યું હોય એમને એચિવર કેટેગરીમાં, જેમને મોડરેટ પરફોર્મન્સ કર્યું હોય એમને ફાસ્ટ મૂવર કેટેગરીની અંદર, અને જેમને હજી સારું પરફોર્મન્સ કરવાનું બાકી છે તેમને એસ્પાયર કેટેગરીની અંદર, બરાબર ને? મતલબ અહીંયા જેમને મોર ધેન 90% જેમને લોજિસ્ટિક ડિવિઝનની અંદર સારું કામ કરેલું હોય અકોર્ડિંગ ટુ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, બરાબર ને? તેમને એચિવર્સ કેટેગરીની અંદર જેમને 80%થી 90%ની વચ્ચે સારું કામ કર્યું હોય, બરાબર, તેમને ફાસ્ટ મૂવર્સ કેટેગરીની અંદર, અને જેમને 80% કરતાં ઓછું સારું કામ કર્યું હોય, બરાબર ને, જેમને ઓવરઓલ રેન્કિંગ્સની અંદર 80% કરતાં ઓછા મળ્યા હોય તેમને એસ્પાયર કેટેગરી અંદર સામેલ કરવામાં આવેલા છે, બરાબર ને? તો ટોટલ 15 રાજ્યો એ એચિવર કેટેગરીમાં આ વખતના રિપોર્ટમાં સામેલ થયા છે, બરાબર ને? તેમાં લેન્ડ લોક સ્ટેટ્સની અંદર કોણ કોણ છે, તો કે હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, તેલંગાના, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ. કોસ્ટલ સ્ટેટ્સની અંદર આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટકા, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ. નોર્થ ઇસ્ટર્ન રિજિયનની અંદર આસામ અને યુનિયન ટેરિટરીઝની અંદર ચંદીગઢ અને દિલ્હી. ફાસ્ટ મૂવર્સ કેટેગરીની અંદર મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે, અને કોસ્ટલ સ્ટેટમાં કેરાલા, નોર્થ ઇસ્ટર્નમાં સિક્કિમ અને ત્રિપુરા, અને યુનિયન ટેરિટરીઝની અંદર પુડુચેરી, બરાબર ને? અને બાકીના રાજ્યો એ અલગ અલગ કેટેગરીમાં એસ્પાયર કેટેગરીમાં સામેલ કરવામાં આવેલા છે, બરાબર ને? ઓકે, એચિવર્સ કેટેગરીની વાત કરું, મેં તમને ત્યાં વાત કરી કે જેમને 90% અથવા વધારે ટકાવારી મેળવી છે આ રેન્કિંગ્સની અંદર, બરાબર ને, આ સર્વેની અંદર તેમને એચિવર્સ કેટેગરીમાં સામેલ કરવામાં આવેલા છે. જેમને 80%થી 90%ની વચ્ચે સ્કોર મેળવ્યો છે આ રેન્કિંગ્સની અંદર તેમને ફાસ્ટ મોસ્ટ કેટેગરીમાં રાખવામાં આવેલા છે. અને મહત્વાકાંક્ષી, મતલબ એસ્પિરન્ટ કેટેગરીની અંદર આપણે વાત કરીએ તો જેમને 80% કરતાં ઓછો સ્કોર મેળવ્યો છે, બરાબર ને, તેમને મહત્વાકાંક્ષી કેટેગરીની અંદર સામેલ કરવામાં આવેલા છે, બરાબર ને? અને દરેક રાજ્યને લેન્ડલોક, કોસ્ટલ રાજ્યો, ઉત્તર પૂર્વ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આવી રીતે 4 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવેલા છે, બરાબર ને? આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. અને બીજું,
આઈ થિંક તમે આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી જશે કે ભાઈ લીડ્સ સર્વે, લીડ્સનો ફૂલ ફોર્મ શું છે? તો કે લોજિસ્ટિક ઇઝ અક્રોસ અ ડિફરન્ટ સ્ટેટ, બરાબર ને? તો લીડ્સ સર્વે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો મિનિસ્ટર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા. કોણ પ્રિપેર કરે છે? ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી ઇન્ટરનલ ટ્રેડ અને અર્ટસ એન્ડ યંગ, બરાબર. અને કેટલા રાજ્યોને એચિવર્સ કેટેગરીમાં સામેલ કરવામાં આવે છે આ વખતના રિપોર્ટની અંદર? 15 રાજ્યોને, બરાબર ને? અને કયા કયા કેટેગરીમાં સામેલ કરવામાં આવેલા છે? તો રાજ્યોને કયા કયા કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે? તો કે લેન્ડલોક, કોસ્ટલ એરિયા, નોર્થ ઇસ્ટર્ન અને ઇન્ડિયન ટેરિટરીઝ, બરાબર. ફાસ્ટ મોડ્સ અને એચિવર્સ કેટેગરી આ ત્રણ અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવેલા છે, બરાબર ને? બહુ જ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે લીડ્સ રિપોર્ટ, ઓકે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો આઈ થિંક તમને આ ન્યૂઝ વિશે ખબર પડી હશે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝ વિશે તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.